નેક્સ્ટ લેક્ચર. ઇકોસિસ્ટમ નિવસનતંત્ર અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇકોલોજિકલ પિરામિડ્સ, મતલબ કે પરિસ્થિતિકીય પિરામિડ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આગળ જેમ કીધું તમે ઉત્પાદકતા ટોપિક જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને જેમાં ચેપ્ટર જે છે એનો એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇકોલોજિકલ પિરામિડ. બરાબર, લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં એક સામાન્ય માહિતી આપી દઉં. જે આપણા રાજ્ય સરકાર જે છે એના દ્વારા કોર્સ બહાર પડેલો છે જેમાં ચેપ્ટર અમુક રદ કરેલા છે, એમાં નિવસનતંત્ર ચેપ્ટર જે છે એ રદ કરેલું છે. મતલબ તમારે બોર્ડની એક્ઝામ જે છે એમાં આપણે અત્યારે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ નથી. બરાબર, પણ તમને જાણકારી આપી દઉં કે એમાં ચોખવટ જે છે નીટ અંતર્ગત NTA સંદર્ભમાં કોઈ જેવી માહિતી આવેલી નથી. અને એમાં ચોખવટ કરીને કીધેલું છે કે વિદ્યાર્થીઓ જે છે એના શૈક્ષણિક હેતુ માટે અને પરીક્ષા જે છે અંતર્ગત એ કરાવી લેવું જે છે બાકીનું એ એમની જવાબદારી હશે. એનો મતલબ કે એવું સ્પષ્ટ છે કે આ જે ચેપ્ટરો રદ કર્યા છે એ માત્ર રાજ્ય સરકાર દ્વારા બોર્ડની એક્ઝામ અંતર્ગત રદ કરેલા છે, નીટની એક્ઝામ માટેનું હજી કોઈ સ્પેસિફિક જે છે એવું કોઈ કારણ આપેલું નથી કે આ ચેપ્ટરો નહીં હોય, એમાંથી કોર્સ બાદ કરેલો નથી. એટલે મારા મત પ્રમાણે તમારે આ ચેપ્ટરો નીટના અંતર્ગત જે છે બધા ભણવા જ પડશે. બરાબર, એટલે આપણે ચેપ્ટર આમ પણ અડધું જે છે ઉપર પતી ગયું છે, એટલે આપણે ચેપ્ટર રનિંગ રાખશું અને ચેપ્ટર પૂરું થાય પછી જે ચેપ્ટરો બોર્ડમાં નથી બરાબર એને કાઢી અને સિવાયના ચેપ્ટરો પહેલાં પૂરા કરવાની આપણે પ્રયત્ન કરશું. બરાબર, એટલે આ ચેપ્ટર તમારે સાથે સાથે જ કરવાનું છે, રદ કરી નાખ્યું છે એટલે તમારે કાઢી નાખવાનું છે, એવું નથી કરવું. બરાબર, એટલે ટોપિક જોઈએ મેઇન ઇકોલોજિકલ પિરામિડ. સૌથી પહેલાં પરિસ્થિતિકીય પિરામિડ, તમારો પિરામિડ શબ્દ શું કામ આપ્યો અને પરિસ્થિતિ મતલબ શું, તો આપણે આગળ ભણી ગયા આગળના લેક્ચરમાં કે કોઈ પણ નિવસનતંત્ર હોય એમાં પરિસ્થિતિ વિદ્યાની દૃષ્ટિએ કોઈ પણ ત્રણ વિભાગો હોય. ત્રણ વિભાગો કયા કયા? તો કે કોઈ પણ નિવસનતંત્ર હોય એમાં ખા ઉત્પાદકો હોય, બરાબર, ઉત્પાદકોને ખાનારા જે છે ઉપભોગી હોય, અને ઉપભોગી જે છે એનું વિઘટન કરનારા વિઘટકો હોય. આ ત્રણે ત્રણ જે છે એ મુખ્ય કડીઓ છે. આ ત્રણેય કડીઓ દ્વારા જે છે નિવસનતંત્ર જે છે એ ચાલતું હોય, સંતુલનમાં રહેતું હોય. તો આ ત્રણેયની સંખ્યાને આધારે એમાં મળતી ઉર્જાના આધારે આપણે એક ગ્રાફ બનાવી, ગ્રાફ પિરામિડ જેવો મળે છે. તમને ખ્યાલ છે કે પિરામિડ હંમેશા જે છે આ પ્રમાણેનો ત્રિકોણાકાર જે છે જોવા મળે, એટલે એવો જ પિરામિડ જે છે જેવો આકાર જોવા મળતો હોવાથી નામ આપ્યું પિરામિડ. બરાબર, એટલે સૌથી પહેલાં આપ્યું પિરામિડનો આકારથી તમે પરિચિત હશો. તેનો પાયાનો ભાગ જે છે એ પહોળો હોય અને ટોચનો ભાગ જે છે એ સાંકડો હોય. બરાબર, જે ત્રિકોણ જેવો હોય. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોની આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ પિરામિડનો આકાર સરખો જ મળશે. બરાબર, મતલબ આ આકાર જે છે ઊંધો કે સીધો હોઈ શકે, બરાબર, પણ એ આકાર હંમેશા આવો જોઈએ. એક બાજુનો ભાગથી વધારે પહોળો ભાગ હોય, નીચેની બાજુથી ઉપરની બાજુ જેમ જઈએ એમ એ ભાગ સાંકડો થતો જાય, એવા આકારમાં જોવા મળશે. ઉત્પાદકો કે જે પ્રથમ પોષક સ્તર છે દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ ક્વેશ્ચન પહેલું કે પિરામિડનો પાયો કોણ નક્કી કરે છે, તેમાં આવે પહેલું પોષક સ્તર જેને નામ આપ્યું તો આપણે આગળ ઉત્પાદકો. જ્યારે તૃતીયક કે ઉચ્ચ સ્તરના ઉપભોગી જે છે ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. પિરામિડના પાયાના ભાગે હંમેશા ઉત્પાદકો હોય, મતલબ લીલી વનસ્પતિ, અને ટોચના ભાગે છેલ્લી કક્ષાના ઉપભોગી હોય, મતલબ કે ઉચ્ચ માંસાહારી કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ. બરાબર, આવા આના આધારે ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો જેમનો સામાન્ય રીતે અભ્યાસ કરવામાં આવે છે. આપણે ત્રણ પ્રકારના પિરામિડ ભણવાના છે, સંખ્યાના પિરામિડ, જેવભારના પિરામિડ, ઉર્જાના પિરામિડ. બરાબર, એની આકૃતિ જે છે એમાં માહિતી આપેલી છે. ત્રણ ત્રણ પ્રકારના પિરામિડ ક્યાં સીધા હોય ક્યાં ઊંધા હોય, બરાબર, એ ખાસ એક્ઝામમાં જે છે પૂછાય છે, એટલે આપણે એના વિશે જોઈ લે. સૌથી પહેલું છે, જો સૌથી પહેલો પ્રકાર જે છે આવે છે વ્યક્તિગત સજીવોના સંખ્યા, એટલે આ થશે સંખ્યાનો પિરામિડ, સંખ્યાના પિરામિડ. તો સંખ્યાના પિરામિડ જે છે એમાં તમે અભ્યાસ કરો તમે જોશો ખ્યાલ આવશે કે તૃણભૂમિ નિવસનતંત્ર આપેલું છે. તૃણભૂમિ નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ લગભગ 60,00,000 જેટલી વનસ્પતિઓના ઉત્પાદન પર આધારિત નિવસનતંત્રમાંનું સમર્થન કરતા માત્ર ત્રણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. એક અભ્યાસ કરેલો છે એવી એક તૃણભૂમિનો વિસ્તાર જેમાં વનસ્પતિ જે છે પ્રાથમિક ઉત્પાદન, બરાબર, પહેલું પ્રથમ પોષક સ્તર, આ કયું થશે પ્રથમ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તરની સંખ્યા કેટલી છે જો, તો અંદાજિત 60,00,000 જેટલી, 58,42,000 જેટલી સંખ્યા. એને ખાનારું બીજું પોષક સ્તર, આ બીજું પોષક સ્તર એટલે શું થશે પ્રાથમિક ઉપભોક્તા, એને ખાનારાની સંખ્યા છે 7,00,000 અંદાજિત. ત્રીજું પોષક સ્તર જે છે એમાં એની સંખ્યા એનાથી ઘટે છે 3,54,000 જે દ્વિતીય ઉપભોક્તા છે. અને ઉચ્ચ કક્ષાના જે ચોથું પોષક સ્તર જે છે
બરાબર, એમાં મતલબ કે ઉચ્ચ કક્ષાના માંસાહારી એની સંખ્યા છે માત્ર 3, તો મતલબ જેમ જેમ ઉપર તરફ જાય છે બરાબર એમ શું થાય છે, ઘટાડો, એની સંખ્યામાં ઘટાડો થાય. એટલે યાદ રાખજો કે સંખ્યાના પિરામિડ શું કહેવા માંગે છે કે મોટાભાગના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ સીધા હોય છે, કારણ કે આ શેપ જે છે કેવો બને છે આ પ્રમાણે. એટલે પિરામિડ જે છે જેવો આકાર છે એમાં નીચેનો ભાગ જે છે એ વધારે પહોળો છે, ઉપર તરફ જેમ ટોચ જે છે એ સાંકડી થતી જાય છે. એના આધારે તો કે સંખ્યાના આધારે સૌથી નીચે સંખ્યા વધુ છે, એનાથી ઓછી સૌથી ઉપર સૌથી ઓછી, બરાબર. એટલે મોટાભાગના સંખ્યાની દ્રષ્ટિ નિવસતંત્રો આવા જોવા મળતા હોય, બરાબર, સ્થલદ નિવસતંત્રમાં ખાસ કરીને, કારણ કે એમાં વનસ્પતિની સંખ્યા સૌથી વધુ હોય, એને ખાનારા પ્રાણીઓ એની સંખ્યા એનાથી ઓછી હોય, એને ખાનારા હોય એનાથી ઓછી હોય, સૌથી ઉચ્ચ કક્ષાનો એની સંખ્યા જે છે એ સૌથી જે છે ઓછી જોવા મળતી હોય. દાખલા તરીકે ઉદાહરણ આપીએ, જો તૃણને ખાનારો જે છે સસલું જે છે એને ખાનારો દાખલા તરીકે શિયાળને ખાનારો દાખલા તરીકે સિંહ. આ એક ઉદાહરણ આપ્યું છે. તો કોઈપણ નિવસતંત્રમાં તમે જોશો તો તૃણ વનસ્પતિની સંખ્યા સૌથી વધુ હશે, એને ખાનારા સસલા તૃણ કરતાં ઓછા હશે, બરાબર. નહીંતર તો પછી તૃણ બધું પૂરું થઈ જાય, ઝડપથી જે છે પૂરું થઈ જશે. તો સસલું જે છે ઓછું હોય, સસલા જે છે એને ખાનારા શિયાળ એની કરતાં પણ ઓછા હશે, અને શિયાળને ખાનારા સિંહ જે છે એ સૌથી ઓછા હશે. જેમ જેમ આગળ પોષક સ્તર જોઈએ, પ્રથમ બીજું ત્રીજું ચોથું, ચારે ચાર પોષક સ્તરમાં જેમ જેમ સંખ્યામાં ઘટાડો થતો જાય, એટલે એ દર્શાવે છે કે સંખ્યાના પિરામિડ જે છે એ મોટાભાગના નિવસતંત્રમાં અપવાદને બાદ કરતાં બધા કેવા હોય, સીધા હોય છે. યાદ રાખવાનું છે. એક થઈ ગયું. પછી આ બીજું છે, ઉચ્ચ પોષક સ્તરે જીવભારનો તીવ્ર ઘટાડો દર્શાવતો જીવભારનો પિરામિડ. એટલે બીજો પિરામિડ આવે છે, જીવભારનો પિરામિડમાં જીવભાર મતલબ શું છે, તો આગળ કીધું હતું કે દરેક સજીવો જે છે એના પોષક સ્તરે સંગ્રહ થતી ઉર્જા અથવા સંગ્રહ થતો શુષ્ક વજનનો જથ્થો. તેમાં પણ એ જ રીતે જો પ્રથમ પોષક સ્તરમાં સંખ્યા જે છે એમાં છે 809 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર શુષ્ક વજન આપેલું છે. પ્રથમ પોષક સ્તર વનસ્પતિમાં જે પ્રકાશલેષણ કરીને ઉર્જા સંગ્રહ થશે જીવભાર 809 કિલોગ્રામ છે. બીજા પોષક સ્તરમાં જાય ત્યારે એમાં ઘટાડો થાય, 37 થઈ જાય છે. ત્રીજા પોષક સ્તરમાં પણ એમાંથી ઘટી 11 થઈ જાય છે. અને ચોથું પોષક સ્તર જે છે તો માત્ર 1.5 છે. આમાં પણ જેમ જેમ ઉપર તરફ જઈએ એમ જીવભારમાં ઘટાડો થાય, એટલે આગળની જેમ જ આમાં પણ શું આવશે, મોટાભાગના નિવસનતંત્રમાં જીવભારના પિરામિડ સીધા હોય છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે જેમ સંખ્યા ઘટે છે એની અંદરનો જીવભાર જે છે પણ ઘટતો જાય છે. આ સંખ્યા જે છે પૂછાતી નથી, સંખ્યા ખાલી આપણને એક અનુમાન જે છે અંદાજિત એક અભ્યાસને હેતુને લીધે આપેલું છે. તમારે ખાલી એનું તારણ યાદ રાખવાનું છે કે જીવભાર જે છે એનો પિરામિડ કેવો હોય. જીવભારનો પિરામિડ ઉચ્ચ પોષક સ્તર જેમ જેમ જાય એમ વધુ વધુ ઘટાડો થતો જાય, એની અંદર રહેલી ઉર્જા જે છે એ ઘટતી જાય, શુષ્ક વજન હોય એનું ઘટતો જોવા મળે છે, બરાબર. આ થઈ ગયા બે પ્રકાર. ત્રીજો છે, એક અપવાદ આપ્યો, જો પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત સ્થાયી પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકના જીવભારનો ઉલટો પિરામિડ. અપવાદ, જીવભારનો પિરામિડ આ શું છે, અપવાદ. આગળ કીધું ને અપવાદ જોવા મળે, જીવભારનો ઉલટો પિરામિડ જે છે જોવા મળે. ઉલટો પિરામિડ જે છે શેમાં જોવા મળે, તો કે જો પહેલાં જે આપેલું છે નીચે એ છે વનસ્પતિ પ્લવકો, ઉપરના જે આપેલા છે એ છે પ્રાણી પ્લવકો. વનસ્પતિ પ્લવકો જે છે બરાબર એમાં જીવભાર જે છે એને ખાનારા પ્રાણી પ્લવકો એની કરતાં પણ વધુ હોય. આ જલદ નિવસનતંત્ર થઈ ગયું. જે ફાઇટોપ્લેન્કટોન જે છે બરાબર, એક ફાઇટોપ્લેન્કટોન નથી ખાવાના, પ્રાણી પ્લવકો જે છે એ એક કરતાં વધારે વનસ્પતિ પ્લવકો જે છે એને ખાશે, બરાબર. જેમ કે મોટી માછલી હોય તો એક નાની માછલી ના ખાય, એ હજારો નાની માછલીઓને ખાઈ જશે. સ્વાભાવિક છે કે આમાંથી જે ખોરાક જવાનો છે, જે જીવભાર જવાનો છે એની ઉપરના સ્તરમાં વધવાનો છે. એટલે પ્રાણી પ્લવકો અને વનસ્પતિ પ્લવકો આના સંદર્ભમાં જીવભારનો પિરામિડ જે છે એ કેવો હોય, ઊંધો હોય, બરાબર. કારણ કે પિરામિડ જે છે આ પ્રમાણેનો હોય છે, આમાં નીચેની બાજુ જે છે
સાંકડો ભાગ છે, ઉપર તરફ જાય પોળો ભાગ છે. એટલે અપવાદ યાદ રાખવાનો, જે ઉભાનો પિરામિડ હંમેશા સીધો હોય એવું વાક્ય હોય તો ખોટું થઈ જાય. કારણ કે આમાં આપેલું છે કે જે ઉભાનો પિરામિડ પ્રાણી પ્લવકો અને વનસ્પતિ પ્લવકોના સંદર્ભમાં કેવો હોય, ઉલટો હોય. બરાબર. અને છેલ્લો પ્રકાર જે છે ઉર્જાનો આદર્શ પિરામિડ, ઉર્જા શક્તિનો પિરામિડ. આદર્શ શું કામ કીધું, આ સૌથી પહેલી બાબત. ઉર્જાનો પિરામિડ જે છે એ શું હોય, તો કે ઉર્જાનો પિરામિડ જે છે કોઈ પણ નિવસન તંત્ર માટે, કોઈ પણ નિવસન તંત્ર માટે અપવાદ વગર હંમેશા સીધો જ હોય છે. આ યાદ રાખજો. કોઈ પણ આપે તમને ઉદાહરણ, ગમે તે ઉદાહરણ આપી દેવામાં આવે, ઉર્જાનો પિરામિડ કોઈ દિવસ ઊંધો ના હોય, ઉર્જાનો પિરામિડ હંમેશના માટે જે છે સીધો જ જોવા મળે. એનું કારણ શું છે જો, તો કે પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% જ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે. મતલબ સૂર્યપ્રકાશની ઉર્જાએ આપેલી છે જો 1,000,000 જૂલ. આ 1,000,000 જૂલમાંથી પહેલા પોષક સ્તરમાં, મતલબ આ પ્રથમ પોષક સ્તર, પ્રથમ પોષક સ્તર એટલે લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના 1,000,000 જૂલમાંથી 10,000 જૂલ મળે છે. ખાલી 10,000 જૂલ ઉર્જા પ્રાપ્ત થઈ, મતલબ એ કેટલી થઈ, માત્ર 1%. સૂર્યપ્રકાશની કુલ ઉર્જામાંથી 1% ઉર્જા જે છે એમાં NPP તરીકે મળે છે. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન જે છે એનું 10,000 મળે છે, મતલબ 1% ઉર્જા ખાલી મેળવી શકે. પછી તમે જુઓ તો આપણે ભણી ગયા કે એક પોષક સ્તરમાંથી આ બીજું પોષક સ્તર, ત્રીજું અને આગળ ચોથું, દરેકે દરેક પોષક સ્તરમાં જેમ જેમ જાય એમ એમાં ઘટાડો જોવા મળે. કેટલા જો, 10,000, તો કે 10,000 ભાગ્યા જે છે 10 થી, એટલે 1,000 ભાગ્યા 10 એટલે 100 ભાગ્યા 10 એટલે 10. ઉપર જેમ જેમ જઈએ, બરાબર, મતલબ કે આમાંથી ઉપરના પોષક સ્તરમાં કેટલી જાય, તો કે 10% ઘટે. આમાંથી જશે એમાં 10% ઘટે, આમાંથી આગળ જશે એમાં 10% ઘટે. એટલે યાદ રાખજો, સૂર્યપ્રકાશમાંથી જે પ્રથમ પોષક સ્તરમાં ઉર્જા જાય એ 1% જ જાય, ખાલી 1% ઉર્જા. એટલે સૂર્યપ્રકાશમાં જો 1,000,000 છે એમાંથી 10,000 જૂલ મળે છે આપણને, પણ પહેલા પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથામાં 10% જ ઉર્જા જે જાય છે, મતલબ 90% ઉર્જા વ્યય પામે છે. અને આ કોઈ પણ પોષક સ્તર જે છે એમાં હંમેશા આ જ પ્રમાણે ઘટાડો જોવા મળે. કારણ કે એવા કોઈ પણ જે છે એવી રીત નથી થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે કે એક પોષક સ્તર એક સજીવમાંથી બીજા સજીવમાં ઉર્જા જાય ત્યારે ઉર્જા ક્યારેય વધવાની નથી, ઉર્જા હંમેશા ઘટશે. કારણ કે હંમેશા શું થશે, તો કે ઉર્જાનો વ્યય થશે, બાકીની ઉર્જાનો વ્યય થતો જોવા મળે. એટલે હંમેશના માટે ઘટે ના, ઘટતું રહે એટલે હંમેશના માટે ઉર્જાના નિવસનતંત્ર સીધા જ હોય. બરાબર. એટલે આ યાદ રાખવાનું, કોઈ પણ અપવાદ જે છે એને આપણે બાદ કરતા, બરાબર, આમાં અપવાદ આવશે જ નહીં. બરાબર. ઉર્જાનો પિરામિડ, શક્તિનો પિરામિડ એક જ એવો છે કે જે હંમેશના માટે સીધો હોય, એ ક્યારેય ઊંધો આવી શકે નહીં. અને કેટલી ઉર્જા મળે છે આના આધારે એક્ઝામ્પલ પૂછાય છે. દાખલા તરીકે એવું પૂછે કે પ્રથમ પોષક સ્તર જે છે એમાં 1,000 જૂલ ઉર્જા છે, તો ચોથા પોષક સ્તરમાં કેટલી હશે, અહીંયા 1,000 હોય 100 થશે, 100 હોય તો 10 હોય, 10 હોય તો 1 થશે. 10-10% જે છે એની વાત કરતી આવવાની, 10-10% હશે, મતલબ કે એના જે પોષક સ્તરમાં એની કરતાં 10% લીધેલું હોય. અને સૂર્યપ્રકાશની જે ઉર્જા લીધેલી હોય, બરાબર, એમાંથી પહેલાં પોષક સ્તરમાં 1% લેવાની, પછીના બધા પોષક સ્તરમાં 10-10% લેવાની. બરાબર. અહીંયા ખાસ જે છે ભૂલ ના પડે. આ સમજવા જેવું છે. ઉર્જા જે છે સૂર્યમાંથી પહેલા પોષક સ્તરમાં 1% જ મળે, પછીના બધામાંથી 10-10% ઉર્જા જે છે, પણ એ ઉર્જાનો હંમેશા ઘટાડો થતો જાય, ક્યારેય વધારો થાય નહીં. બરાબર. હવે એના માટેની થિયરી જો, થિયરી સમજી લઈએ. અને ખાસ જે જે એક્ઝામ્પલ આવેલા છે, એક્ઝામ્પલે ઉર્જા પ્રમાણ, જીવભાર કે સંખ્યાની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ કરવો જોઈએ. જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું નહીં થાય. મતલબ પ્રથમ પોષક સ્તર લીધું હોય તો પ્રથમ પોષક સ્તરના બધા સજીવોને એમાં લઈ લેવાના, ચોથું પોષક સ્તર લીધું હોય તો એમાં ચોથા પોષક સ્તરના બધા સજીવો લઈ લેવાના, તો જ ગણતરીમાં સાચો જવાબ મળે. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળે છે. આપણે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તરે એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે કોઈ જાતિ. દાખલા તરીકે કાગડો, મનુષ્ય, કીધું ના કરી, એક કરતાં વધારે પોષક સ્તરમાં આવે, ક્યારેક શાકાહારી હોય, ક્યારેક માંસાહારી હોય, અને પણ કયા પોષક સ્તરમાં લો, પણ એ કાર્યની દ્રષ્ટિએ તો કોઈ પણ એક સ્તરમાં જ આવતું હોય. આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે છે. સ્વાઈ પૂછે જો,
એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરમાં કોઈ એક જાતિ આવી શકે. આ વાક્ય યાદ રાખજો. ઉદાહરણ તરીકે એક ચકલી જ્યારે બીજ, ફળ અને વટાણા ખાય તો તે પ્રાથમિક ઉપભોક્તા છે. પ્રાથમિક ઉપભોક્તાનો મતલબ બીજું પોષક સ્તર, બરાબર, મતલબ શાકાહારી હોય તો બીજું પોષક સ્તર. પણ જ્યારે કીટકો અને કૃમિ ખાય તો ત્યારે દ્વિતીય ઉપભોક્તા છે. દ્વિતીય ઉપભોક્તા હોય તો એનો મતલબ ત્રીજું પોષક સ્તર છે. એટલે આટલું ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. શું તમે વિવરણ આપી શકો છો કે એક આહાર શૃંખલાનું મનુષ્યમાં કેટલા પોષક સ્તર છે? મનુષ્ય માટે પણ સેમ એ જ રીતે, શાકાહારી હોય, માંસાહારી હોય અને મિશ્રાહારી હોય, ત્રણેય માટે અલગ અલગ પોષક સ્તરો જે છે એનો સમાવેશ આપણે કરી શકીએ. આ જ રીતે પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા કે તૃતીય ઉપભોક્તા જે છે એનો સમાવેશ એમાં થઈ શકે. મોટાભાગના નિવસનતંત્રમાં સંખ્યા, જીવભાર અને ઉર્જાના બધા પિરામિડ સીધા હોય છે. મોટા ભાગે કીધું છે, યાદ રાખજો. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જીવભાર તૃણાહારીઓ કરતાં વધારે હોય. આ જ રીતે તૃણાહારીઓની સંખ્યા માંસાહારી કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તર કરતાં વધુ હોય. એટલે મોટા ભાગે સીધા પિરામિડ હોય છે બધા, બરાબર. ઉર્જાના પિરામિડ તો હંમેશા હોય, પણ આ બંને પણ મોટાભાગે સીધા હોય. પણ એમ અપવાદ છે, અપવાદ કયા જુઓ તો અપવાદ આવે છે. આ સામાન્યીકરણમાં કેટલાક અપવાદો છે, જેમ કે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો. જો તમે કેવા પ્રકારનો પિરામિડ જે છે મળશે અને એમાં એ નાના કીટકો પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો, એની સાથે કીટ ભક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી કરો. હવે તમને પ્રાપ્ત થતી સંખ્યાનો આંકડો જે છે એનો આકાર દોરો. એટલે એક વૃક્ષ પરનું નિવસનતંત્ર, એક મોટા વૃક્ષ જે છે એના પરનું નિવસનતંત્ર, બરાબર. દાખલા તરીકે એક વૃક્ષ જે છે તો વૃક્ષની સંખ્યા એક જ હોય, વૃક્ષની સંખ્યા એક, એક વૃક્ષમાં રહેતા કીટકો, એના પર આધારિત કીટકો, ઉધઈ જેવા કીટકો, તો કીટકોની સંખ્યા એક કરતાં તો વધારે જોવાની, બરાબર. એ કીટકોવાળા ભાગ જે છે તો કીટકો પાછા જે છે એને ખાનારા આ નાના કીટકો છે, નાના કીટકો પર આધાર રહેતા પક્ષીઓ, તો નાના પક્ષીઓની સંખ્યા, નાના પક્ષીઓની સંખ્યા જે છે એનાથી વધારે હોય. અને નાના પક્ષીઓ જે છે, બરાબર, એની ગણતરી કરો તો નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી કરો. તો મોટા પક્ષીઓની ગણતરી જે છે કરો તો મોટા પક્ષી જે છે એની કરતાં પાછા ઓછા થાય. તેનો પિરામિડનો આકાર જે છે આ પ્રમાણેનો થાય, ગણું ને, આ પ્રમાણેનો આકાર મળશે. જો સૌથી પહેલાં ઓછું આ શું આવશે, એક વૃક્ષ, પછી એનાથી વધારે પ્રથમ પોષક સ્તર થયું, બીજા પોષક સ્તર જે છે એમાં શું આવ્યો તો કીટકો. એ કીટકો જે છે એની જેટલા નાના કીટકો પર આધાર રાખતા જે છે નાના પક્ષીઓ પાસે, એના કરતાં મોટા પક્ષીઓની સંખ્યા ઓછી. આ પ્રમાણેનો પિરામિડ જે છે જોવા મળે, મતલબ કે આ પિરામિડ સીધો ગણાય નહીં, બરાબર. આ પિરામિડ જે છે એને આપણે ઊંધો પિરામિડ ગણી શકીએ. એટલે એક વૃક્ષ પરનું જે સંખ્યાનું પિરામિડ જે છે એ કેવો મળશે તો પૂછાય, યાદ રાખજો, એને ઊંધો પિરામિડ જે છે પ્રમાણે ગણી શકીએ. એ જ રીતે સમુદ્રમાં જીવભારનો પિરામિડ પણ સામાન્ય રીતે ઉલટા હોય છે. સેમ એક્ઝામ્પલ યાદ રાખવાનો પૂછાય, બરાબર. અપવાદ છે, એક્ઝામ્પલ યાદ રાખવાના. એ સમુદ્ર દરિયાનો જીવભારનો પિરામિડ હોય ઊંધો હોય છે, કારણ કે માછલીઓનો જીવભાર વનસ્પતિ પ્લવ કરતાં ખૂબ વધારે હોય. જે ફાઇટોપ્લેન્કટોન હોય એને ખાનારી માછલીઓ એની કરતાં વધારે જે છે જીવભાર ધરાવે છે, બરાબર, કારણ કે એની સંખ્યા વધારે હોય છે. સંખ્યાનો અને જીવભારનો બે પિરામિડ સમુદ્ર માટે જે છે કેવો હોય, ઊંધો હોય. આગળ જેવા તે આપણે ઉદાહરણ સામાન્ય સીધા હતા, એટલે આ બંને ઉદાહરણ જે છે યાદ રાખજો, જે અપવાદ છે. અને ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો હોય છે. આ વાક્ય, ઉર્જાનો પિરામિડ ક્યારેય જે છે ઊંધો હોઈ શકે નહીં, ક્યારેય ઉલટા શક્ય નથી. એટલે આના પરથી યાદ રાખવાનું કે સંખ્યાના અને જીવભારના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે પરિસ્થિતિ પ્રમાણે, પણ ઉર્જાનો પિરામિડ તો હંમેશના માટે સીધો જ હોય. કારણ કે એક પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહ થાય ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય, અને ઉર્જા પિરામિડ એક સ્તંભ આપેલ સમયમાં વાર્ષિક પ્રતિ એકમના વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલી ઉર્જાના માત્રાનું સૂચન કરે છે. એટલે દરેકે દરેક સ્તંભમાં જે ઉર્જા આપેલી હોય એ ચોક્કસ સમયમાં વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં જે ઉર્જા આપેલી હોય, બરાબર, એનું એકમ દર્શાવે છે. અને એ ઉર્જા દરેક પોષક સ્તરે ઘટતી જાય, કારણ કે એકમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જા હંમેશા ઉષ્મા સ્વરૂપે ગુમાવાતી હોય છે, બરાબર. આ યાદ રાખવાનું છે. આથી પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે. બધાની અપવાદો છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે જો બે કે બે કરતાં વધારે પોષક સ્તર સાથે સંબંધિત હોય
તેને ગણતરીમાં લેવાતી નથી. પિરામિડમાં આપણે આવી જાતિઓ કે જે બે કરતાં વધારે પોષક સ્તરમાં લેવામાં આવતી હોય તેને આપણે ગણતરીમાં નથી લેતા, કારણ કે એનાથી પિરામિડ જે છે ચોક્કસ નહીં મળે. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી અસ્તિત્વ હોતું નથી, તેનો આહાર જાળમાં સમાવેશ થતો નથી. તેથી એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસતંત્રની મહત્વની ભૂમિકા છે, છતાં તેઓ પરિસ્થિતિકી પિરામિડમાં કોઈ સ્થાન દર્શાવેલ નથી. મૃતોપજીવીઓ જે વિઘટકો છે, વિઘટકોને આપણે પિરામિડમાં કોઈ સ્થાન આપેલું નથી. એટલે આ વાક્ય પિરામિડને અનુલક્ષીને પૂછે નીચેમાંથી કયું સાચું છે કયું ખોટું છે. યાદ રાખવાનું છે ત્રણ મુદ્દા મેઇન. સૌથી પહેલો મુદ્દો, મોટાભાગે બધા પિરામિડો સીધા હોય, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જીવભારના અને સંખ્યાના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે. ત્રીજો મુદ્દો, ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો હોય. ચોથો મુદ્દો તો કે પિરામિડની મર્યાદાઓ શું છે, તો કે એમાં બે કરતાં વધારે પોષક સ્તરમાં જે જાતિ હોય એને ગણતરીમાં નથી લેવાતી, અને મૃતોપજીવીઓને પિરામિડની સ્થાનમાં કોઈ આપેલું સ્થાન નથી, એને કોઈ ગણતરીમાં લીધેલા નથી. વિઘટકો જે બેક્ટેરિયા ફૂગ જે છે સૃષ્ટિ, એના પિરામિડમાં કોઈ સ્થાન આપેલું નથી. બરાબર, બાકી જે આપેલા છે અપવાદ અને આ એક્ઝામ્પલ, કયા પિરિયડ સીધા હોય અને કયા પિરામિડ ઊંધા હોય. ટેક્સ્ટબુકના આધારે લાઈન પૂછાય છે, બેઠા પેઢી વાક્ય જે છે એના આધારે ખરા ખોટા ટુ ફોલ્સવાળા જે છે ક્વેશ્ચનમાંથી પૂછાય છે. બરાબર, આ નીટને અનુલક્ષીને યાદ રાખવાનું છે. યાદ રાખજો, બોર્ડમાં તમારે જે છે આ સિલેબસમાં કાઢી નાખેલું છે, કોર્સમાં નથી. નીટને અનુલક્ષીને તમારે યાદ રાખવાનું છે. બરાબર, બાકી હું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.